अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें वायरस स्कैनर अपने इंस्टॉल करवे वायरस कैनर अपने इंस्टॉल करवे आप ગૂગલ જે ઇન્ટરનેટ બ્રાઉઝર છે એ આપણે ચાલુ કરેલું છે અને આપણે એડ્રેસ બારની અંદર અહીંયા આપણે ટાઈપ કરીશું કે ડબલ્યુ 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 ડોટ ડાઉનલોડ ડોટ કોમ આપણે અહીંયા ટાઈપ કરીશું અને ત્યાર પછી હું એન્ટર કી આપીશ એટલે ડાઉનલોડ ડોટ સી નોટ ડોટ કોમ નામનો જે વેબસાઇટ છે એ ચાલુ થશે અને મારું અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની ઉપર આપણે છીએ એટલે એટલા માટે વિન્ડોઝ ફોલ્ડરની અંદર આપમેળે જતું રહે છે હવે આપણે યાદ રાખવાની જરૂર છે કે જો તમારી પાસે ખરીદેલું વાયરસ સ્કેનર તમારી પાસે હોય તો તમે એ ખરીદેલા જે વાયરસ સ્કેનરની સીડી જે છે એ તમે સીડી રોમ ડ્રાઈવની અંદર મૂકી અને ત્યાર પછી ઓટો રન કરી અને એને ઇન્સ્ટોલ કરી શકો હું તમને એ બતાવવા માગું છું કે મફતની અંદર જે વાયરસ સ્કેનર મળી રહ્યા છે તો એ આપણે કઈ રીતે ફ્રીના વાયરસ સ્કેનર છે એને ડાઉનલોડ કરી અને આપણે વાપરી શકીએ તો હવે આ જે ડાઉનલોડ ડોટ કોમ અહીંયા આવી ગયેલી તમને જોવા મળે છે અને અહીંયા જે મોસ્ટ પોપ્યુલર ડાઉનલોડ છે એની અંદર અત્યારે અહીંયા મને જોવા મળે છે કે આ બધા વાયરસ સ્કેનરનો લિસ્ટ છે કે જેની અંદર એવાસ છે ત્યાર પછી એવીજી ફ્રી છે આ વધારે ચાલતા એન્ટી વાયરસીસ છે તો એન્ટી વાયરસ પ્રોગ્રામ એ છે કે જે આપણા કમ્પ્યુટરને ક્લીન રાખે અને જો કોઈ પણ આપણે જ્યારે ઇન્ટરનેટ વગેરે વાપરીએ તો એની અંદરથી આપણે કોઈ પણ વાયરસ આવતો હોય જેમ કે આપણે જો પેન ડ્રાઈવ પણ વાપરતા હોય તો આપણે એક એક જણના કોમ્પ્યુટરમાંથી બીજાના કોમ્પ્યુટરની અંદર આપણે જ્યારે પેન ડ્રાઇવ નાખીએ ત્યારે બની શકે છે કે આપણે વાયરસ છે એ પેન ડ્રાઈવ દ્વારા પણ આપણા કોમ્પ્યુટરની અંદર આવી જઈ શકે છે અને એવું ના થાય એટલા માટે આપણે એન્ટીવાયરસ નાખવું બહુ જરૂરી છે તો જો તમે એન્ટીવાયરસ ખરીદેલું હોય તો તમે એ ઇન્સ્ટોલ કરી શકો પણ અત્યારે આપણે ફ્રીવાળું જોવા માંગીએ છીએ તો આ એન્ટી વાયરસ ફ્રી અહીંયા બતાવે છે કે એ વાસનો ફ્રી એન્ટીવાયરસ છે તો એ મારે ડાઉનલોડ કરવું છે તો એ હું અહીંયા ક્લિક કરીશ જેવું આપણે ક્લિક કરીશું એની ઉપર એટલે આપણને આ બતાવશે કે એ વાસ ફ્રી જે એન્ટીવાયરસ છે એ માટે અહીંયા મને બતાવે છે એની બધી માહિતી અહીંયા લખેલી છે જો તમે વાંચવા ઈચ્છતા હોય તો આ બધું વાંચી શકો કે તમને કઈ રીતે હેલ્પ થઈ શકે અને કેટલા એમબીનું છે અહીંયા બતાવે છે કે એકસો ને નવ એમ લગભગ એકસો ને દસ એમબી ટોટલ આપણને ડાઉનલોડ કરવાની જરૂર પડશે તો આપણે ડાઉનલોડ કરવા માટે અહીંયા જે ડાઉનલોડ નાવ બટન છે એની ઉપર ક્લિક આપીશું એટલે આપણે અહીંયા ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવે છે ઓપન ઇન્સ્ટોલર કરવાનું છે ત્યાર પછી આપણે એમ કે યશ અને રન કરવાનું છે એ બધી માહિતી આપણને અહીંયા બતાવવામાં આવે છે તો હવે અહીંયા મને જોવા મળે છે કે જે એન્ટીવાયરસની જે ઇએક્સી ફાઇલ છે એકસો ને દસ એમ એ અહીંયા ડાઉનલોડ થઈ રહી છે તો હવે એને આપણે ડાઉનલોડ થઈ જવા દઈશું અને ત્યાર પછી આપણે આ જે બટન છે અહીંયા ક્લિક આપી અને આપણે શો ઇન ફોલ્ડરમાં જઈ અને ત્યાર પછી આપણે એને ડબલ ક્લિક કરીને ઇન્સ્ટોલ કરી શકીશું અવાસ્ટ એન્ટીવાયરસ છે હવે અહીંયા તમે જોવા મળે છે કે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને એક વખત આખી ઇએક્સી ફાઇલ ઇન્સ્ટોલ થઈ જાય એટલે આપણે આ બટનને ક્લિક કરીશું શો ઇન ફોલ્ડર કરીશું અને ત્યાર પછી અહીંયા આપણને જોવા મળશે કે વાસ્ટની જે ઇએક્સી ફાઇલ છે આવી ગયેલી છે તો એની ઉપર આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને રન એઝ એડમિનિસ્ટ્રેટર પર ક્લિક કરીશું એટલે આપણને પૂછવામાં આવશે કે તમારે ઇન્સ્ટોલ કરવું છે એમાં યસ કરી દઈશું એટલે આ જે છે ઇન્સ્ટોલેશન એ ચાલુ થઈ જશે તો અહીંયા આપણને જોવા મળે છે કે આપણને સ્ટેપ્સ પૂછવામાં આવે છે તો એની અંદર આપણે જે આ ઇન્સ્ટોલ એવા ફ્રી વર્ઝન છે એની પર ક્લિક કરીશું અને ત્યાર પછી આપણને કસ્ટમ ઇન્સ્ટોલેશન માટે પૂછે છે ને સાથે સાથે ગૂગલ ડ્રાઈવ માટે પણ પૂછે છે પણ અત્યારે આપણે ગૂગલ ડ્રાઇવ નથી ઇન્સ્ટોલ કરવું એટલે આ જે એનું ટીકમાર્ક છે એ આપણે ટીકમાર્ક અહીંયાથી કાઢી નાખીશું અને ત્યાર પછી કસ્ટમ ઇન્સ્ટોલેશનની અંદર જતા રહીશું કસ્ટમ ઇન્સ્ટોલેશનમાં આપણે ફોલ્ડર વગેરે પૂછવામાં આવશે એમાં આપણે નેક્સ્ટ કરી દઈશું એટલે આપણે બીજી બધી બાબતો અહીંયા પૂછવામાં આવશે કે આપણે કયા કયા લેંગ્વેજની અંદર અને એની અંદર ઇન્સ્ટોલ કરવું છે એ બધી બાબતો પૂછે છે અહીંયા ખાસ આપણે એ જોવાનું છે કે જેવી રીતે ગૂગલ ડ્રાઈવ ઇન્સ્ટોલ કરતું હતું એવી રીતે જ બીજા કોઈ ટૂલ બાર વગેરે ઇન્સ્ટોલ ના કરતું હોય તો એ અત્યારે કોઈ દેખાતું નથી એ રીતનું એટલે આપણે સીધું નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું એટલે મને અહીંયા બતાવશે કે આ રીતનું એ છે અને ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન પર ક્લિક આપીશું અહીંયા પ્રાઇવસીમાં પણ આપણે નેક્સ્ટ બટન પર ક્લિક આપીશું એટલે ઇન્સ્ટોલેશન થશે એટલે હવે આ રજીસ્ટ્રેશન માટે આપણે પૂછે છે તો ની અંદર અહીંયા આપણે ફેસબુકથી પણ આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ જો આપણું ફેસબુકનું એકાઉન્ટ હોય તો એનાથી આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ અથવા તો આપણે આપણું એડ્રેસ એડ્રેસથી અહીંયા નાખી શકીએ તો અત્યારે હું મારું અહીંયા જે ફર્સ્ટ નેમ જે છે એ નાખી દઉં છું અહીંયા અજય અને અહીંયા હું મારો લાસ્ટ નેમ પરમાર નાખી દઉં છું અને જે મારું ઈમેલ એડ્રેસ છે એ છે પીએન ડેટા સિસ્ટમ એટ ધી રેટ યાહુ ડોટ કોમ તો હું અહીંયા નાખી દઉં છું અને ત્યાર પછી હું રજિસ્ટર વિથ ઇમેલ એડ્રેસની ઉપર ક્લિક આપી દઈશ એટલે આપણે પૂછવામાં આવશે કે હવે તમારે જે તમારું કમ્પ્યુટર છે એને રિસ્ટાર્ટ કરવું છે કે કેમ તો અહીંયા રિસ્ટાર્ટ પર એ કરી અને આપણે ફિનિશ પર ક્લિક આપી દઈશું એટલે આપણું આખું કમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે અને આપણું જે એન્ટી વાયરસ છે એ ઇન્સ્ટોલ થઈ ગયેલું હશે તો અહીંયા હવે હું ફિનિશ પર ક્લિક આપી દઉં છું તો જ્યારે આપણું કોમ્પ્યુટર પાછું રિસ્ટાર્ટ થઈ જશે ત્યારે તમે જો આ બટન પર ક્લિક કરીને જોશો તો અહીં તમને જોવા મળશે કે આપણું જે એન્ટી વાયરસ એ વાસ છે તે ઇન્સ્ટોલ થઈ ગયું છે અને એનો અહીંયા લોગો આવી ગયો છે અને જો આની ઉપર તમે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરશો તો આ બધા તમને ઓપ્શન જોવા મળશે કે જેમાં ઓપન એવાસ્ટ યુઝર ઇન્ટરફેસ પર આપણે ક્લિક કરીશું તો આ એક સ્ક્રીન આપણને જોવા મળશે કે જેની અંદર અત્યારે જોવા મળે છે કે આપણું રજીસ્ટ્રેશન પણ થઈ ગયેલું બતાવે છે અને આપણું જે બેઝિક જે એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ ગયેલું છે એ વિડીયો દેખને કે લીએ આભાર अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है